નમસ્કાર મિત્રો આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અલગ અલગ સર્કિટ બ્રેકરની પચાસ સુધીના પ્રશ્નો આજે જોવાના છે તો આપણે સર્કિટ બ્રેકરને ઓળખીશું આજના અંદર કયા કયા પ્રકારના સર્કિટ બ્રેકર દેખાવની અંદર કેવા હોય છે ઓકે સર્કિટ બ્રેકરને ઓળખ્યા બાદ આપણે એ ચર્ચા કરીશું એક એક સર્કિટ બ્રેકરને ડિટેલમાં જોઈશું તો એમાં સૌ પ્રથમ સર્કિટ બ્રેકર અહીંયા આપણને આકૃતિમાં દેખાય છે એ એસેફ સિક્સ સર્કિટ બ્રેકર છે જે કંઈક સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ સર્કિટ બ્રેકર તરીકે એને ઓળખવામાં આવતું હોય છે એની અંદર આગ કિં ક્વિન્ચિંગ મીડિયમ એટલે આગ ઓલવવાના મીડિયમ તરીકે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડનો ઉપયોગ થતો હોય છે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડની જો વાત કરીએ તો મિત્રો એની પાંચસો એમ્પિયર સુધીની કેપેસિટી હોય છે અને બસો વીસ કેવીના સબસ્ટેશનની અંદર આનો ઉપયોગ થતો હોય છે એટલે બહુ મોટા હેવી વોલ્ટેજ માટે એનો ઉપયોગ થતો હોય છે જે આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ઓકે તો પાંચસો એમ્પિયર સુધીના કનેક્શન માટે આનો ઉપયોગ થાય છે અહીંયા હું લખી દઉં છું પાંચસો એમ્પિયર અને બસો વીસ કિલો વોલ્ટની વાત કરી છે મિત્રો બસો વીસ વોલ્ટેજ નથી પણ કેવીની વાત કરેલી છે તો આપણને ખાસ આ વસ્તુ વિશે ખબર હોવી જોઈએ એના પછી મિત્રો છે એર સર્કિટ બ્રેકર એટલે કે હવા આધારિત જે સર્કિટ બ્રેકર હોય એની ચર્ચા કરેલી છે અહીંયા તો એર સર્કિટ બ્રેકર દેખાવમાં કંઈક આ પ્રકારનું હોય છે જે તમે અહીંથી જોઈ શકો છો ઓકે તો કોઈ પ્રશ્ન પૂછે અથવા આકૃતિ ઓળખવાનું કહે તો તમને ઇઝીલી ડિફરન્શિયટ કરી શકશો કે એર સર્કિટ બ્રેકર મિત્રો કોને કહી શકાય જેની એમ્પિયર કેપેસિટીની વાત કરીએ તો મિત્રો સોળસો એમ્પિયર સુધીનું પ્રોટેક્શન આપતું હોય છે તો એમ્પિયરની દ્રષ્ટિએ સૌથી વધારે જો કોઈ પ્રોટેક્શન આપતું હોય તો આ સર્કિટ બ્રેકર અને વોલ્ટેજની વાત કરીએ તો મિત્રો છસો નેવું વોલ્ટેજ એસી સુધીનું પ્રોટેક્શન આપણને આ સર્કિટ બ્રેકર પ્રોવાઈડ કરતું હોય છે એના પછી મિત્રો વાત કરીએ આપણે કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર એટલે એર સર્કિટ બ્રેકરનો જે એક એવો ટાઈપ છે કે જે હવાને એકદમ જુસ્સા સાથે ઘુસાડે છે અંદર અને એરનો એક બ્લાસ્ટ કરે છે જેના કારણે આગ ઓલવાઈ જાય છે એની જે ફિગર દોરવાની હોય તો મિત્રો આ પ્રકારની હોઈ શકે અહીંયા જે આ પહેલો વ્યૂ દેખાય છે એ એલિવેશન છે એલિવેશન એટલે ઉપરથી જોતા હોય તો તમને કંઈક આ પ્રકારનું દેખાય અને એનો એન્ડ વ્યૂ એટલે એક જ સાઈડથી જોઈએ તો તમને આ પ્રકારનું સર્કિટ બ્રેકર મિત્રો જોવા મળતું હોય છે ઓકે જો એન્ડ વ્યૂ આપણે અહીંથી જોઈ રહ્યા છીએ અને એલિવેશન આપણે ફ્રન્ટ સાઈડથી જોઈ રહ્યા છીએ સર્કિટ બ્રેકરની સામે જે ઉભાવ છે એમને જે દેખાય છે એની વાત કરેલી છે તો આ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે એના પછીની વાત કરીએ મિત્રો તો આ છે ઈ અર્થ લીકેજ સર્કિટ બ્રેકર જે ત્રણ ત્રીસ માઇક્રો એમ્પિયર એટલે કે ત્રીસ માઇક્રો એમ્પિયરને જો એમ્પિયરની અંદર લખવા હોય તો મિત્રો લખી શકાય ત્રીસ ભાગ્યા હજાર ત્રીસ હજારમાં ભાગના એમ્પિયર સામે આ પ્રોટેક્શન આપતી ડિવાઇસ છે વારંવાર અને ચેક કરવા માટે આપણે ટેસ્ટ બટનનો ઉપયોગ કરતા હોઈએ છીએ આનું પૂરું નામ છે મિત્રો અર્થ લીકેજ સર્કિટ બ્રેકર જનરલી આ સિંગલ ફેઝની અંદર આપણને જોવા મળતી હોય છે એના પછી વાત કરીએ મિત્રો કે એમસીબીની તો એમસીબીનું પૂરું નામ થાય મિત્રો મિનિએચર સર્કિટ બ્રેકર ફર્સ્ટ સેશનમાં આપણે એમસીબી જ જોવાના છીએ તો હવે પછીના નવ પ્રશ્નો અને આવતીકાલે પણ થોડા પ્રશ્નો એમસીબી વિશે ડિસ્કસ કરીશું અહીંયા અલગ અલગ કંપનીની એમસીબી પણ આપને આપવામાં આવેલી છે તો એમસીબી મિનિએચર સર્કિટ બ્રેકર જે પ્રોટેક્શન આપે છે મિત્રો આપણને પચીસ એમ્પિયર સુધીનું અને બસો ચાલીસ વોલ્ટ સુધીનું પ્રોટેક્શન આપવા માટે આ પ્રકારની એમસીબીનો ઉપયોગ થતો હોય છે આ પ્રકારની ટુ પોલ અને ટેસ્ટ બટન સાથેની પણ એમસીબી આવતી હોય છે ફોર પોલ અને ફોર પોલ સિંગલ બટન સાથેની પણ એમસીબીઓ અવેલેબલ હોય છે એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ કે ઓકે આ શું છે એમસીસીબી છે મિત્રો આરી તો એમસીસીબીનો ઉપયોગ આપણે મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર તરીકે ઉપયોગ થતો હોય છે આગળ આપણે એની કમ્પેરિઝન પણ જોવાના છીએ કે મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને આની વાત કરીએ તો મિત્રો ચારસો એમ્પિયરની કેપેસિટી સુધી આપણને મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર મળતા હોય છે તો આ જુદા જુદા પ્રકારના સર્કિટ બ્રેકર હતા જે આપણને તમને જોવા મળશે આ એક સર્કિટ બ્રેકર બાકી છે આ જે સર્કિટ બ્રેકર છે વેક્યુમ સર્કિટ બ્રેકર છે મિત્રો તો વેક્યુમ સર્કિટ બ્રેકર કોઈ મિત્રોએ પૂછ્યું હોય તો કેવી રીતે કામ કરે છે એની આકૃતિ શું હોય તો આ પ્રકારની આકૃતિ વેક્યુમ સર્કિટ બ્રેકરની આપણને જોવા મળતી હોય છે ઓઇલ સર્કિટ બ્રેકરની વાત કરીએ તો મિત્રો અહીંયા ઓઇલ સર્ટિફિકિટ બ્રેકર ફરીથી જોડે જોડે હોય તો એસએફ સિક્સ ગેસના ચેમ્બરમાં ઘુસતો હોય તો આવું પ્રકારનું જે સર્કિટ બ્રેકર હોય એસએફ સિક્સ સર્કિટ બ્રેકર કહેતા હોય છે ઉપર જે દોરેલી આકૃતિ હતી એ જ સાચી આકૃતિ છે આ એનો ડાયાગ્રામ બનાવવામાં આવ્યો છે અને આ ઓઇલ સર્કિટ બ્રેકર આ પ્રકારનું હોય છે તો જેની અંદર કોન્ટેક ની અંદર ડુબાડેલા હોય છે આ કોન્ટેક્ટ જ્યારે બ્રેક થાય અને આગ લાગે તો આ ઓઇલ આગ બુજાવવાનું કાર્ય કરતું હોય છે તો 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 સૌ સૌ પ્રથમ સેશન આપણે જોઈશું પૂરું નામ આપ જાણો છો મિનિએચર સર્કિટ બ્રેકર ત્રણ નંબરનો જે ઓપ્શન છે એ સાચો જવાબ છે એમસીબી સર્કિટની કઈ જગ્યાએ જોડવામાં આવે છે તો મિત્રો ખાસ યાદ રાખજો સર્કિટની સિરીઝમાં જોડવામાં આવતી હોય છે સિરીઝમાં જોડવાથી એની અંદરથી કોઈ પણ ધારો કે અહીંયા આ લાઇન જાય છે અહીંયા કોઈ એક લેમ્પ લગાવેલો છે અને અહીંયા સપ્લાય આપવામાં આવ્યો છે ઓકે તો એમસીબી આપણે અહીંયા લગાવીશું એટલે કે એને કહી શકીએ કે સિરીઝની અંદર એનો લગાવવાથી ઉપયોગ થતો હોય છે અહીંયાથી જે પણ ફોલ્ટ કરંટ થતો હોય એમસીબી ટ્રીપ થાય અને પડી જતી હોય છે તો આ પ્રકારે એમસી નો ઉપયોગ થતો હોય છે એમસીબીનું પ્રાઇમર ફંક્શન જોઈએ તો શું છે કે માનવની સલામતીનું ના મિત્રો માનવની સલામતી માટે ELCB હોય છે મા MCB નું પ્રાઇમર ફંક્શન છે ઇન્સ્ટોલેશન જે પણ ઇન્સ્ટોલેશન કર્યું ઇક્વિપમેન્ટની વાત નથી કરી કોઈ પણ ઇન્સ્ટોલેશન જે આગળનું ઇન્સ્ટોલેશન છે ઇક્વિપમેન્ટ પણ આવી ગયું તો એ બધાના પ્રોટેક્શન માટે એનો ઉપયોગ થતો હોય છે એનસીબીની મહત્તમ શોર્ટ સર્કિટ બ્રેકસ્કિંગ કેપેસિટી કેટલી હોય છે તો પચીસ કિલો એમ્પિયર એટલે પચીસ હજાર સુધીનો જો કરંટ જતો હોય શોર્ટ સર્કિટ જતો હોય તો પણ એમસીબી એને બ્રેક કરી શકતી હોય છે અને એક ફોલ્ટ કરંટને આગળ જતો અટકાવી દેતી હોય છે એમસીબી કોમર્શિયલ સાધારણ રીતે કેટલા એમ્પિયર સુધી બનાવવામાં આવે છે તો અડધા એમ્પિયરથી માંડીને તેસઠ એમ્પિયર સુધી આપણે એમસીબીને અલગ અલગ કોમર્શિયલ વપરાશની અંદર અલગ અલગ મોટરો માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ઓકે તો એમસીબી આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે 0.5 પાંચ એમ્પિયરથી 63 એમ્પિયર સુધીની અવેલેબલ હોય છે એના પછી જો વાત કરીએ મિત્રો એમસીબીનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે તો એનો એમસીબીનો ઉપયોગ ઓવરલોડ પ્રોટેક્શન માટે પણ થતો હોય છે અને સાથે સાથે શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે પણ થતું હોય છે શોર્ટ સર્કિટની અંદર વાત કરીએ તો પચીસ હજાર એમ્પિયર સુધી શોર્ટ સર્કિટ સામે રક્ષણ આપતું હોય છે અને ઓવરલોડ સામે પણ રક્ષણ આપતું હોય છે એમસીબીમાં ઓવરલોડ વખતે કયું પ્રોટેક્શન વપરાય છે ઓવરલોડના કારણે એમસીબી થોડી હીટ મારતી હોય છે એમસીબીમાં હીટ પ્રોટેક્શન માટે થર્મલ પ્રોટેક્શનનો ઉપયોગ થતો હોય છે તો એમસીબીમાં ઓવરલોડ માટે આપણે જોઈએ તો થર્મલ પ્રોટેક્શન કાર્યરત હોય છે ઓકે તો એમસીબીમાં ઓવરલોડ માટે પ્રોટેક્શન હોય છે એના પછી વાત કરીએ મિત્રો એમસીબીમાં શોર્ટ સર્કિટ વખતે કયું પ્રોટેક્શન કાર્ય કરે છે તો શોર્ટ સર્કિટ વખતે મેગ્નેટિક પ્રોટેક્શન અને ઓવરલોડ વખતે થર્મલ પ્રોટેક્શન કાર્ય કરતું હોય છે જે આપણી જાણકારી માટે ધ્યાનમાં હોવું જોઈએ એમસીબીમાં કોન્ટેક્ટ જે એમસીબીમાં મૂવિંગ કોન્ટેક્ટ જેને કહી શકીએ જે ઉપર નીચે થતા હોય એ કોન્ટેક્ટની વાત કરીએ તો કયા ધાતુના બનેલા હોય છે તો ઇલેક્ટ્રોલાઇટિક કોપરના બનેલા હોઈ શકે સિલ્વર કેડમિયમના બનેલા હોવા જોઈ શકે સિલ્વર ગ્રેફાઇટના બનેલા પણ હોઈ શકે તો મિત્રો આની અંદર જે આન્સર છે ઉપરોક્ત તમામ આન્સર આવશે તો મિત્રો આ જે સિરીઝ જે છે એમાં આપણે પચાસ પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ અને આપણા જે પણ પ્રશ્નો છે એ નોલેજ બારની અંદર તમે સર્કિટ બ્રેકરના ટોપ ટ્વેન્ટી એમસીક્યુ દરરોજ અપલોડ થાય છે તો એ તમે ત્યાંથી જોઈ શકશો ખાસ આપની જાણકારી માટે તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ લેક્ચરને વધુ માહિતી સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જય હિન્દ